આ તો છે પુરુષોત્તમ પોતે શણગાર સુહાગણ કેરો આવ્યો ઉરે ઉમંગ અનેરો અધિબા કે હે કંકુ વર્ણા કર્યા છે હાથ ચાલ્યા સુરા ખાચર ની સાથ આવ્યા સભામાં ઘૂંઘટ વાળી વ્યોમે વ્યબુધ રહ્યા નિહાળી. કેવી અલૌકિક લીડાય અધિબા કે હું તો શણગાર પહેરીને સોળે શણગાર રેડી છું. કહો તો હમણાં હાલો મારે ભેગી મહારાજની સાથે લગ્ન કરવાય ને. હે તમે ઢોલવારાને બોલાવ્યા ને હું આવું કે લો. અધિબા તૈયાર થઈને લાજ કાઢીને આવ્યા સભામાં. હે આકાશમાં દેવતાઓ જુએ છે, દેવતાઓ કે ભગવાને આજે કઈ મંડ્યા છે ને મારે લગ્ન કરવા ગયો. ઢોલ વગાડો ઢોલ. અધિબા લાજ કાઢીને સભામાં આવ્યા છેટા ઉભા હતા. શ્રીજી મારે સુરા ખાચર ને કે જેની સાથે લગ્ન કરવા હોય તો કન્યાને જોવી પડે કે ન જોવી પડે, કેમને પેણી લેવાનું બોલો તો ખરા, એનું મોઢું જોવું પડે કે ન જોવું પડે. મહારાજ કે આ લાજ કાઢી એટલે અમને ખબર કેમ પડે કે અધિબા કેવા અહીં કે લે. લાજ ઘૂંઘટો ખોલાવો. પછી અધિબાએ ઘૂંઘટો ખોલ્યો સમજાને, મોઢું ઉઘાડું કર્યું અને મહારાજે એનું જેવું મોઢું જોયું ત્યાં તો ઉલટી થઈ ગઈ. ઉલટી મહારાજને કે આ ઉલટી થઈ ગઈ લ્યો. મહારાજ કે વિષ્ટાની કોથળી ક્યાંથી લઈ આવ્યા કે જલ્દી લઈ જા લઈ જા લે તુચ્છકારી મેલ્યા હો. હવે તો થઈ ભારી. હવે પછી મહારાજને માટે રસોઈ બનાવી હોય ને તો બૈરાની રસોઈ કામ ના આવે. બૈરા અનાજ જોયું હોય તો એ કામ ના આવે. હો પુરુષનું જોઈ બધું અનાજમાંથી ગંધ આવે. એટલે આ કોઈક બાજરાના કણ લણ્યા હોય ને જો બૈરાએ લણ્યા હોય ને તો એમાંથી ગંધ આવે. મહારાજ કે આ નહીં હાલે. લોટ બનાવવો હોય ને દરવાનું હોય ઘંટી ઓલો ચક્કીમાં તો પુરુષનું દરેલું હાલે, એમાં ઘંટીનું ના હાલે ને ઘેટુડાનું હાલે. ઓલા ખબર ઘંટી આવે ને ઘેટુડો આવે. ઘંટીનું કામ ના આવે સમજાય ને ઘેટુડો જોઈ કે બૈરાનું કાંઈ કામ ન આવે. આવું થઈ ગયું. ઉલટી થઈ જાય મહારાજ ને ઉલટી. અરે છાણા કોઈક બૈરા થાપ્યા હોય ને રસોઈ કરવા માટે એ છાણાનો ધુવાણો આવે ને એમાં મહારાજની ઉલટી થઈ ગયા. કોઈ છાણા લાવી સળગાવે ધુમાડામાં એની ગંધ આવે. છાણાના ધુવાડામાં બૈરાની ગંધ આવે. મહારાજને કહ્યું આ નહીં હાલે કે થઈ પડ્યું ભારે. ઉલટી થઈ ગયા મહારાજને. જમાડો તો ઉલટી થઈ ગયા. મહારાજને પાણી નાવું પીવું એ બૈરા કૂવામાં સિંચીને લઈ આવ્યો તો એ પાણી કામ ના આવે. ભાયડાને જવું પડે સમજાય ને. બૈરાનું કાંઈ કામ ના આવે એમાં ગંધ જ આવે મહારાજને. હોણ પછી તો મૂળજી બ્રહ્મચારી જાય નદીમાં અને વીરડો બનાવે. વીરડો શું બનાવે તમે કહો? વીરડા બનાવે. નદીમાં હોય ને રેતી આમ ખાડો ખોદે ને એમાં પાણી આવે એ પાણી લઈ આવે. અમે તો વીરડાનું પાણી ઘણું પીધું હોય. એ પાણી લઈ આવે તો એ પાણીથી મહારાજને પાચન થાય. હો એ પાણી પચે. હવે છાણો તો બૈરા થાપે એટલે ભાઈડા કોઈ દી છાણા થાપે થપ થપ કરે કોઈ દી તો છાણા ક્યાંથી કહેતો કાઢો પુરુષોના થાપેલા. પછી તો વગડામાંથી અડાયા લાવે તેને બાળી રસોઈ બનાવે ત્યારે ઉલટી થયેલ બંધ બીજા બધામાં આવતી ગંધ. પછી તો રસોઈ બનાવવા માટે અડાયા છાણા લઈ આવે. અડાયા છાણા સમજો તમે વગડામાં ગાયો ભેંસો ચરતા હોય અને પોદરા કર્યા હોય ને પછી હૂકી ગયા હોય ખબર એમને એમ હાથેથી થાપેલા નહીં પોદરા કર્યા હોય અને એમને એમ હૂકી ગયા હોય એને કહેવાય અડાયા છાણા. યજ્ઞમાં એ કામ આવે. હાથેથી સ્થાપેલા બનાવવા નથી કામ આવતા. તૈયાર એમને હૂકી ગયેલું હોય ને છાણ એને અડાયા છાણા કહેવાય. એ બધા વગડામાંથી વીણી આવે એના માટે શ્રીજી મહારાજને રસોઈ બનાવે. હો એવો મહારાજે સ્ત્રી માત્રનો ત્યાગ કર્યો. આ લીળા છે પ્રભુની. હો એવો વૈરાગ્ય બતાવ્યો. બધા લોકો નિરાશ થઈ ગયા કે મહારાજ હવે આમ કેમ થશે.
મહારાજ તો હવે કાંઈ ખાવાનું કામ ના આવે, સમજાને શરીરમાં કંઈ રે નહીં, ઉલટી થઈ ગયા મહારાજ, બીમાર થઈ ગયા બહુ. બધાને ભય લાગ્યો, મહારાજ શરીર તો નહીં છોડી દે ને. પછી તો મુક્તાનંદ સ્વામી, પર્વત ભાઈ આ બધા મોટા મોટા હતા ને સંતો ને હરિભક્તો, એ મહારાજ પાસે જઈને હાથ જોડ્યા કે મહારાજ તમારી વાત તો ભૂલી જાઓ, અમારા માટે કાંઈક પ્રભુ ભોજન જમો. કે હો, બધા લોકો રડે છે તમારા વગર, તમે જમતા નથી કાંઈક. મહારાજ અમારા એક આધાર તમે છો, તમે જો જતા રહેશો આ લોકમાંથી તો અમે બધા મરી જાશું, કે એમ કરીને બધા રડ્યા રોયા બધા. એટલે પછી મહારાજને કંઈક દયા આવી, પછી લીળા થોડીક બદલાવી, પછી અદીબાને કહેવડાવ્યું કે થાળ બનાવો, હવે અમે જમશું. કે હો, પછી અદીબા થાળ બનાવ્યા, પછી મહારાજ જમ્યા. તહીં હતી તો અદીબાએ નહોતા જમ્યા નહોતા. હો, ક્યાં લગ્ન કરવાની વાત ને, મોઢું દેખાડ્યું તો ઊંધું થઈ ગયું. પેલા ભગવાનની વાત તો એવી છે, તમને એવું નહીં થાય ને, સાવધાન આવી ના જ થાય, તમને શું થાય, રીંગણું થાય તમને. તો મહારાજ થાળ જમ્યા એટલે સૌના પંડમાં પ્રાણ આવ્યા, સંતો પણ બધા પછી જમ્યા. હો, ભગવાન શ્રી હરિ જમ્યા પછી. પ્રેમી જનોની પરીક્ષા કાજ કર્યું ચરિત્ર શ્રી મહારાજ. પ્રેમીજનોની પરીક્ષા કરવા માટે આવું ચરિત્ર કર્યું. ભગવાન તો જી કરે ચરિત્ર. હો, અદીબાએ રડતા હતા, મહારાજ થાળ જમ્યા પછી અનાજ લીધું, પણ મનમાં એક સંકલ્પ અદીબાને રહી ગયો, મહારાજ મારી સાથે લગ્ન કરવાની વાત કરી, કાંઈ નહીં મહારાજના હાથનો સ્પર્શ થઈ જાય ને તો મારો સંકલ્પ પૂરો થઈ જાય, આવો એમ મનમાં એને અફસોસ રહેતો હતો. પછી તો મહારાજ પંચાળાથી ગઢપુરે હાલે ગયા. પછી એકવાર અદીબા દર્શન કરવા આવેલા, ઉગમણા બારના ઓરડાની ઊંચી ઓસરી ઉપર શ્રીજી મહારાજ ઊભા હતા, નીચે અદીબા ઊભા હતા, લીંબવૃક્ષ નીચે સભા ભરાયેલી હતી સંતો ભક્તજનોની. અદીબા પરથારની પાસે ઉભેલા, એક સંકલ્પ હતો કે મહારાજના હાથનો સ્પર્શ થઈ જાય. હો, એટલે આજે મહારાજની ઈચ્છા પૂરી કરી. પગથિયા નીચે ઊભા હતા અને મહારાજ ઓચિંતાના ઉપરથી લપસ્યા, સમજ્યા ને, પગથિયા ઉપરથી પડ્યા. હવે હાથ ક્યાં ખોડવો? અદીબાના ખંભા ઉપર મહારાજ હાથ મૂક્યો અને અદીબાને ઈચ્છા પૂરી થઈ ગઈ. બસ મારા ભગવાન પુરુષોત્તમ સારણ નારાયણ સાથે લગ્ન થઈ ગયા, બસ એ મનમાં માની લીધું. હા, ધન્ય ધન્ય હો શ્રી મહારાજ, આસાવેલી ફળી મારી આજ, આજ મુજને કરી સનાથ, એમ કહીને જોડ્યા છે હાથ. અદીબાગે ધન્ય હો, મારો અવતાર ધન્ય થઈ ગયો. દિવ્ય ભાવ થયો દ્રઢ અંગ, કહી વાત મેં જાણી પ્રસંગ. બ્રહ્માનંદ સ્વામી કે આવી રીતે શ્રીજી મહારાજ પંચાળામાં માઇક ભાવ ટાળવા માટે અને દિવ્ય ભાવ લાવવા માટે અવનવા ચરિત્રો કરે છે. મુનિ કહે સુણો મહીપતિ, પંચાળાપુરમાં પરમેશ, અકળ ચરિત્ર એવું કર્યું, તેનો સાર કયો લવલેશ. ઝીણા ભાઈ તથા તેના ભ્રાત, ગગ્ગા ભાઈ નામે જે વિખ્યાત, સ્નેહ સ્તુતિ કરી કર જોડી, આપને અમ જેવા કરોડી. ઝીણા ભાઈ, એના ભાઈ ગગ્ગાભાઈ, હે નામ એવું હતું એટલે ગગ્ગાભાઈ, હે ગગ્ગો હોય ને ગગ્ગો, એને હાથ જોડ્યા. મહારાજ અમારે માટે તમે ભગવાન એક છો, પણ અમારા જેવા તો તમને અનેક છે. હો, ઘણા દિવસથી પ્રભુ રાહ જોતા હતા, આપ પધાર્યા રોકાણા, બહુ આનંદ થયો અમને. હો, બહુ કૃપા કરી પ્રભુ. હવે પ્રભુ પંચાળા આવ્યા જ છો તો એક ઉત્સવ કરો. કે હો, પંચાળામાં ગમે એટલો ખર્ચો થાય કે એ તમામ સંતોને બોલાવો ને
હરિભક્તોને બોલાવો ને જેટલું ધન વપરાશે ને તમારે અર્થે ને સંતો ને ભક્તોને અર્થે એટલું લેખે લાગશે કહો, બાકી તો પડ્યું રહેવાનું કહો. હુતાંડ શનિ આવતી હતી બાજીમાં, હોળીનો ઉત્સવ રંગોત્સવ કરો પંચાળામાં. મહારાજ કે હારું કે પછી તો હે પત્રિકા હું લખાણી દેશો દેશ અને ગામો ગામ. તજી ઘરના કામ તમામ સહુ આવજો પંચાળા ગામ, પત્રો ગયા ગામો ગામ માઈ. પછી શું કર્યું પ્રભુએ ત્યાં, ગામો ગામ પત્રો ગયા, સંતો ને ભક્તો બધા આવી ગયા અહીંયા કને હો. ફૂલડોળના ઉત્સવના માટે સામગ્રી બધી ભેગી કરી, એ રંગબંગ મગાવી લીધો, અબીર ગુલાલ જે જોઈ તે. સંતો પણ બધા આવી ગયા, હરિભક્તો એટલા બધા આવ્યા કે ગામમાં માયની પંચાળા ગામ તો નાનું કહેવાય હો. મહારાજે બધાને આવકાર આપ્યો છે, પધારો પધારો. એક વાત વચ્ચેમાં કહી દઉં બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ લોયા ગામમાં હતા ને ત્યારે નિત્યાનંદ સ્વામીને કીધું હતું કે તમે એક નારદ પંચરાત્ર જૂનાગઢમાં એક જણા પાસે હતું કે તો તમે સંતો સાથે ત્યાં જાઓ અને નારદ પંચરાત્રની કથા સાંભળવી છે તમે લઈ આવો. એટલે નિત્યાનંદ સ્વામી લોયાથી સીધા જૂનાગઢ ગયા, ત્યાં હરિભક્તોને મળી અને ગમે બોલ્યાને સમજાવી, નારદ પંચરાત્ર લઈ અને પાછા સ્વામી આ કયું ગામ હવે મહારાજ છે પંચાળા, પંચાળામાં આવ્યા હો. પંચાળામાં ઘણા બધા સંતો ભેગા થયા, મહારાજે એ સંતોને જમાડે ને આનંદ પમાડે ને વાજિંત્રો વાગે ને કીર્તનો ગાય ને થોડીક તમે પંચાળા ગયા નથી, પંચાળામાં થોડીક આથમણી ભેજ ઊંચું આમ પરથાર છે હો ત્યાં કને, ત્યાં સંતો રહેતા. ખાખડાનું વન હતું, ખાખડાના વનમાં ઝૂંપડી બનાવી દીધી હતી ઝીણાભાઈએ. એ બધા સંતો નાની નાની ઝૂંપડીઓમાં રહે, ભજન કર્યા કરે, જમવા ટાણું થાય ને તો એ દરબારમાં આવીને જમી જાય, પછી ખાખડાના વનમાં પડ્યા હોય બસ ત્યાં ઝૂંપડીમાં. વચ્ચે એક મોટો તંબુ બંધાયો હતો, ત્યાં કને વડીલ સંતો રહેતા હતા અને નિત્યાનંદ સ્વામી પાસે સંતો ભણવા જતા, પાઠ લેવા. સંતો ભણવા આવે એટલે મોટો તંબુ બનાવ્યો હતો એક, બાકી સંતો ઝૂંપડામાં રહેતા. ને બ્રહ્મરસ અખંડ રેલા તો એવી થતી અલૌકિક વાતો, મુનિ બાવો એ સાંભળે વાત, હૈયા માહી હરખ ન માત. સુરતના મુનિ બાવા હતા સમજા ને, એ અહીંયા કને પંચાળામાં આવ્યા હતા અને એ આવી વાતો બ્રહ્મરસની વાતો સાંભળીને એવા રાજી થાય ને એવા રાજી થાય. બ્રહ્માનંદ સ્વામીને કે થેન્ક યુ બ્રહ્માનંદ સ્વામી, તમને શું કહે બ્રહ્માનંદ સ્વામીને કે તમે મને આ સત્સંગ ઓળખાવ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીનો વારંવાર ઉપકાર માનતા હો મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામીનો. હવે બ્રહ્માનંદ સ્વામી કે એનું કારણ એ છે, મુનિ બાવો કોણ હતા? હે મુનિ બાવો એનો પ્રસંગ અદ્ભુત છે ભક્તજનો, ધ્યાનથી સાંભળો તો સાંભળાવું તમને. સાંભળશો કે આવતીકાલે જુઓ, મુનિ બાવો સુરતના ભગવાન હતા. કોણ હતા? હવે સુરતમાં ભગવાન થઈને પોતે પૂજાતા હતા ને અહીંયા ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન, એને મેળ પડતો નતો. સ્વામિનારાયણને ગારું દે સમજા ને, સુરતના ભગવાન મુનિ બાવા. સ્વામિનારાયણ કોઈ સત્સંગી દેખાય ને તિલક ચાંદલા વાળો કે હું કપાર ફોડી નાખ્યો હોય, એટલે એમ કે શું કે ક્યાં કપાર ફળી આવ્યો, કંઠી દેખાય તો એને મેળ પડે નહીં. પોતે સંન્યાસી ધર્મમાં આવી બહુ માથાકૂટ કરતા હતા. એકવાર સુરતના હરિભક્તો કે મહારાજ મુનિ બાવાની ઉપાધિ બોરી છે, કયો કાંઈક કરો તો હારું કે.